માંથી બે ત્રણ ભગવાન એવા છે કે જેના બે નામ મળે છે, પણ મહાવીર હટકે છે. એમના બે નહીં પણ કેટલા નામ છે? નંબર એક વર્ધમાન, નંબર બે શ્રવણ. સહન કરે એને શ્રવણ કહેવાય. પ્રભુએ તપ દ્વારા તો સહન કર્યું, ઉપસર્ગો ને પરિસહો પણ જેટલા બીજાને નથી આવ્યા વર્ધમાનને આવ્યા. માટેનું બીજું નામ શું પડ્યું? શ્રવણ પડ્યું. અને ત્રીજું નામ શું છે જે પ્રસિદ્ધ છે? બોલ. મહાવીર સ્વામી. આ મહાવીર એવું નામ કોને પાડ્યું? ઇન્દ્ર મહારાજાએ. બચપણમાં જયારે પ્રભુ રમતા હતા ત્યારે દેવતાઓની પાસે પ્રભુની શક્તિની અનુમોદના કરી. દેવથી સહન ન થયું, નીચે આવ્યું. પ્રભુની શક્તિની કસોટી કરવા જાત જાતના પ્રયોગો કર્યા. ખભા પર બેસાડ્યા, તાળનું ઝાડ જેટલું શરીર કર્યું, મુઠ્ઠી મારીને બેસાડી દીધો. રમતા હતા ઝાડને સાફ પીડાયો, ઉચકીને એને ફેંકી દીધો. અને પછી પણ ભગવાને કેટલા કષ્ટો સહન કર્યા. વીરો કે વીર મહાદેવ, સિરિયલ ચાલે છે ને, દેવો કે દેવ મહાદેવ. અમારે તો વીરો કે વીર મહાદેવ. સાચું બોલો. મહાવીર બે જણાને કહેવાય, એક ભગવાન, બીજા કોને કહેવાય? હનુમાન ને કહેવાય. હવે સાંભળજો, શત્રુઓ ઉપર વિજય મેળવે એને મહાવીર કહેવાય. હનુમાન અને વર્ધમાન બંનેને મહાવીર કહેવાય. બહારના શત્રુઓ પર વિજય મેળે એને હનુમાન કહેવાય. ભીતરના શત્રુ પર જે વિજય મેળવે, બહારના શત્રુ પર વિજય મેળવવો આસાન છે. તમારું સૈન્ય વધારી દો, તમારી શક્તિ વધારી દો, આર્મી ફોર્સ વધારી દો, તમારી તાકાત વધારી દો, તમે પાકિસ્તાનને પણ જીતી શકો અને આખા વર્લ્ડ ઉપર પણ વિજય મેળવી શકો. પણ એ જ વર્લ્ડ વિજેતા સિકંદર પોતાના રાગ, પોતાના દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આના પર વિજય મેળવી શક્યો? ના તો મેળવી શક્યો. મૃત્યુ સમયે આંખમાંથી આંસુ નીકળી ગયા. જ્યારે અહીંયા ઓલો સંગમ જયારે ઉપસર્ગ કરીને પાછો જાય, મને પામી આખી દુનિયા તરી જાય, આ એક આત્મા મને પામીને ડૂબી જઈ રહ્યો છે, એના ખ્યાલમાં એમની આંખો ભીની થઈ. કૃતા પરાધે બીજને કૃપા મંથરતા રહ્યો, ઈશક બાષ્પાર રહ્યો, ભદ્રમ શ્રી વીર જીન નેત્ર રહ્યો. આ વર્ધમાન છે, આ શ્રવણ છે, આ મહાવીર છે, આપણા સૌના પ્યારા છે. દિવાળી હવે નજીકમાં આવશે, તમારી સમક્ષ દિવાળીનો મહિમા પણ અમારે મૂકવાનો છે. તમે નસીબદાર છો, આખા અમદાવાદમાં મારા ફેવરિટ ભગવાન હોય મહાવીર સ્વામી તો છે જ, પણ મહાવીર પણ ઘણા છે. આખા અમદાવાદમાં મારા ફેવરિટ મહાવીર હોય ઓપેરાના મહાવીર સ્વામી છે. એટલે હું જ્યાં પણ હોઉં, આ બાજુથી પસાર થાઉં, દોડ્યો દોડ્યો એ ભગવુના દર્શન કરવા જાઉં. યાદ છે ગયા વર્ષે ચૈત્ર સુદ 13 દિવસ સવારનો સમય, રત્ન સુંદર મહારાજના નવપદની હોળીના પ્રવચન ચાલતા હું દર્શન કરવા ગયો તો મને કીધું દરવાજા ખુલતા જ નથી. યાદ આવ્યું? ઠોકા ઠોક ચાલતી, કોઈ દસ્તો લઈને, કોઈ હથોડા લઈને, ઘણી મહેનત થઈ. અને હું જ્યાં ગયો હું હતાશ થઈ ગયો. પ્રભુ દર્શન નહીં દો, તમારા માટે દોડ્યો દોડ્યો આવ્યો છું, હવે મારે સાંજે પાછું આવવું અઘરું છે, મારે કઈ મારુતિમાં નથી આવવાનું, ચાલીને આવવાનું છે. પ્રભુ દર્શન નહીં દો. ત્યાં પ્રયત્ન ચાલતા હતા, મારી પ્રાર્થના ચાલતી, મેં મનોમન પ્રાર્થના કરી, દર્શનમ દેહી દર્શનમ દેહી. આજના દિવસે માતા ત્રિશલાની કુક્ષીમાંથી બહાર આવી આખા જગતને દર્શન આપ્યા, અને તમે અમને દર્શન કેમ નહીં આપો? અને ત્યાં ચમત્કાર, ચાવી લાગી, તાળું તૂટ્યું, દરવાજો કિચુડ કિચુડ કરતો ખુલ્યો, સૌ એક સાથે બોલ્યા, બોલ શ્રી મહાવીર સ્વામી.